સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં શહેરના આઈસ્ક્રીમ વિક્રેતાઓ પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બિસ્મિલ્લા 51 રેમ્બોમાંથી 2 કરોડની કરચોરી મળી આવી હતી. સ્ટેટ જીએસટી દ્વારા 9 વેપારીઓના 45થી વધુ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 40 કરોડના રોકડ વ્યવહાર પણ મળી આવ્યો હતો. જ્યાં શહેરના આઈસ્ક્રીમ વિક્રેતાઓના ત્યાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બિસ્મિલ્લા અને 51 રેમ્બોમાંથી 2 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ. સ્ટેટ જીએસટી દ્વારા 9 વેપારીઓના ત્યાં 45 વધુ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન 40 કરોડના રોકડ વ્યવહાર મળી આવ્યા છે. સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં શહેરના આઈસ્ક્રીમ વિક્રેતાઓ પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી જયેન્દ્ર, સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવાનો મામલો સામે આવ્યો હતો, તો 45થી વધુ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા, શું વિગત છે? માલવી, બિલકુલ જણાવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ જીએસટી વિભાગ દ્વારા જે પ્રકારે અલગ અલગ વિભાગોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, છેલ્લા 3 દિવસથી સુરતમાં જે આઈસ્ક્રીમ પાર્લર હતો તેમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સુરતની નામથી જે આઈસ્ક્રીમ પાર્લર હશે, જેને વાતચીત કરવા માટે બિસ્મિલ્લા, રેમ્બો ઝોન અને અલગ અલગ જે રીતે મહાલક્ષ્મી છે, તમામ પ્રકારના જે આઈસ્ક્રીમ વિક્રેતાઓ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા 3 દિવસની કામગીરી કરવામાં આવી હતી. તેમાં જે રીતે જીએસટી જે દ્વારા રાજ્ય વ્યાપી આ દરોડા પાડવામાં આવ્યા હતા અમદાવાદ, ભરૂચ અને અલગ અલગ શહેરોમાં, તે જ રીતે સુરતમાં પણ પાડવામાં આવ્યા હતા. ત્યારે સુરતમાં કુલ જે છે 51 આઈસ્ક્રીમના વિક્રેતાઓ ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં 3 દિવસની જે કામગીરી કરવામાં આવી હતી જીએસટી વિભાગ દ્વારા, તેમાં 2 કરોડનો બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. તેમાં જો ખાલી વાતચીત કરવામાં આવે ત્યારે બિસ્મિલ્લા, જે સુરતની નામચીન આઈસ્ક્રીમ અને જ્યુસની દુકાન છે, તેમાં 19 જે છે તેઓની ફ્રેન્ચાઇઝી છે, તેમાં જ 2 કરોડના વ્યવહાર મળી આવ્યા હતા. આવા કરાર હોય જેનું પેમેન્ટ ડિટેક્શન અને નફા દરે ફ્રેન્ચાઇઝી સાથે કેટલાક રૂપિયાની વિગત હોય કે ન હોય તે બાબતે તપાસ કરવામાં આવી હતી. પરંતુ તમામ જે બેનામી વ્યવહારો હતા તે મળી આવ્યા હતા, જેના પ્રૂફ માંગવામાં આવતો પ્રૂફ આપવામાં ન આવ્યું હતું, જેથી તે તમામ જે છે વ્યવહારો જે રોકડ રકમો તમામ જપ્ત કરવામાં આવ્યા હતા. અને હજી પણ જે આગળની જે છે કાર્યવાહી તેઓ દ્વારા કોર્ટમાં જે છે કરવામાં આવશે તેવી હાર રાહ જોવાઈ રહી છે. જી જયેન્દ્ર, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો સુરત ખાતે સ્ટેટ જીએસટી દ્વારા 9 વેપારીઓના 45થી વધુ ઠેકાણા ઉપર દરોડા પાડવાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં દરોડા દરમિયાન 40 કરોડના રોકડ વ્યવહાર પણ મળી આવ્યા હતા.